આજના સમયમાં પોલીસ સામે લોકો શંકાના દાયરામાં જોવે છે, ત્યારે પોલીસ કર્મચારીઓ જે માનવતાનું કામ કરે છે તેમની નોંધ ભાગ્યે જ લેવાતી હોય છે. ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં ગત તાજેતરમાં રિક્ષામાં ભૂલી ગયેલા ગેડી ગામના મજૂર શ્રમજીવી જેઠાભાઈ જીવાભાઈ પારકરા કોડી રાપરની બજારમાં 50,000 જેટલી રકમ લઈ ભાણેજના લગ્ન પ્રસંગે ખરીદી કરવા માટે આવ્યા હતા, ત્યારે કોઈ જગ્યાએ આ માતબર રકમ ગુમ થઈ ગઈ હતી. ત્યારે ગુમસુમ બની ગયેલ જેઠાભાઈ અહીં તહીં ભટકી રહ્યા હતા, ત્યારે કોઈએ તેમને રાપર PI જેબી બુબડિયાને મળવા માટે કહ્યું હતું. ત્યારે PIએ તેમની વાત સાંભળીને રાપર પોલીસ મથકના કર્મચારીઓ ચંદનભાઈ પુરબિયા, વશરામ ચૌધરી, રામદેવસિંહ જાડેજા, કમલેશભાઈ ચાવડા, મુકેશ ચાવડા, નરેશ રાઠોડ સહિતના કર્મચારીઓએ રાપર શહેરમાં આવેલ રિક્ષા શોધી કાઢવા માટે CCTV કેમેરા તથા જે સ્થળે ગયા હતા તે સ્થળ પર તપાસ કરવા માટે એલર્ટ કરી દીધા હતા, ત્યારે આ શ્રમજીવીના રૂપિયા પૂરેપૂરા રાપરની રિક્ષામાં મળી આવ્યા હતા, જે આજે બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારની સૂચના રાપર પોલીસ ઇન્સ્પેક્ટર JB બુબડિયા તથા પોલીસ કર્મચારીઓની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ શ્રમજીવીને આજે કાળી મજૂરીના રૂપિયા પરત મળતા હરખની હેલી વચ્ચે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન, તમારું સારું થશે તેવી ભાવના સાથે ખુશખુશાલ થઈ ગયા હતા.